नमस्ते विद्यार्थी मित्रों, तमने धोरण सात गुजराती विषय में सामयिक मूल्यांकन कसोटीनू गुजराती पेपर तमने आवी गयो हशे। तो चलो आज आप गुजराती पेपर सोल्यूशन जोशू। तो जुओ प्रश्न नंबर एक में विद्यार्थी मित्रों तमने सरस मजानी एक जाहरात आपेली है। तो ये जाहरात वाचन कर अने नीचेना प्रश्न शू आपवाना तमारे जवाब आपवाना छे। तो पेपर में जोजो तमे तमने जाहेरातनुं तमने शू छे एक चिट्ठी आपेली छे, जाहेरात आपेली छे तमने। ई जाहेरात वाचीने शू छे तमारे प्रश्न जवाब आपवाना छे। तो तमारे जाहेरात लखवानी नथी, मात्र खाली नीचे आपेला प्रश्न जवाब ज लखवाना छे। तो चालो आपणे जोईए पहेलो प्रश्न। प्रश्न नंबर एक, पुस्तक मेळानुं आयोजन क्यां करवामां आवेलुं छे? पुस्तक मेळानું આયોજન ક્યાં કરવામાં આવેલું છે? તો એનો જવાબ છે, પુસ્તક મેળાનું આયોજન શ્રીરંગ ભવન ભાઈકાકા માર્ગ રામપુરમાં આયોજન કરવામાં આવેલું છે। ક્યાં કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે રંગ ભવન ભાઈકાકા માર્ગ રામપુરમાં આયોજન કરવામાં આવેલું છે। જુઓ પ્રશ્ન નંબર બે, વદન કુમારે પુસ્તક મેળાનું આયોજન કર્યું કારણ કે? જો વદન કુમારે પુસ્તક મેળાનું આયોજન કર્યું કારણ કે, શા માટે એ આયોજન કર્યું છે? બરાબર, કારણ કે વદન કુમાર છે એ પુસ્તક મેળાના આયોજક છે। શું આવશે એનો જવાબ? કારણ કે વદન કુમાર એ પુસ્તક મેળાના આયોજક છે। પછી જુઓ પ્રશ્ન નંબર ત્રણ, આપેલ શબ્દો માટેના ગુજરાતી શબ્દો જાહેરાતમાંથી શોધીને લખો। તમને કેટલાક શબ્દ આપ્યા છે એના ગુજરાતી તમારે શબ્દ કહેવાનો છે। તો ડિસ્કાઉન્ટ છે, એ ડિસ્કાઉન્ટ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? તો કે ઇંગ્લિશ શબ્દ થઈ જાય। આપણે ગુજરાતી શબ્દનો અર્થ લખવાનો છે, તો ડિસ્કાઉન્ટ એટલે થશે વળતર, પછી કલેક્શન એટલે કે સંગ્રહ, અને ફેમસ એટલે કે પ્રસિદ્ધ। ફેમસ એટલે શું થશે? પ્રસિદ્ધ। તો આ શબ્દના તમારે શું છે ગુજરાતી અર્થ લખવાના છે। પછી છે ચોથો પ્રશ્ન, વદન કુમારના મિત્ર હિન્દીના અધ્યાપક છે, તેઓને કયા વિભાગમાં વધારે રસ પડશે? તો એને વિભાગ બેમાં રસ પડશે। કેમાં? તો કે વિભાગ બેમાં, કારણ કે એમાં હિન્દી અને ભાષાને લગતી બધી શું છે પુસ્તકો છે, એટલે વિભાગ બેમાં એને શું છે રસ પડશે। પ્રશ્ન નંબર પાંચ, વાર્તાનું પુસ્તક લેવા તમે કયા વિભાગમાં જશો? જો બાળ સાહિત્ય લખ્યું છે વિભાગ ત્રણમાં, તો વાર્તાનું પુસ્તક લેવામાં કયા વિભાગમાં જશો? તો કે વિભાગ ત્રણ, વિભાગ ત્રણમાં વાર્તાનું પુસ્તક લેવા અમે જઈશું। હવે છે પ્રશ્ન નંબર બે, પ્રશ્ન નંબર બે છે કે તમારી પાસે મોબાઈલ નથી, તેથી તમે ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકતા નથી, તમને સારી રીતે ભણવા મળે એ માટે તમારા મુખ્ય શિક્ષકને વિનંતી પત્ર લખો। મુખ્ય શિક્ષકને શું લખવાનું? વિનંતી પત્ર। હવે વિદ્યાર્થી મિત્રો જો જમણી બાજુ છે ને તમારું નામ લખવાનું, બરાબર, કેનું નામ લખવાનું? તમારું નામ અહીં લખ્યું છે, ક્રિષ્ણા એસ જેઠવા, બરાબર, બિરલા પ્લોટ। તો અહીંયા તમારું નામ લખવાનું જમણી બાજુ, અહીં સરનામું લખવાનું, અહીં દ્વારકા અને 3635 પર તમે લખી શકો, અને અહીંયા તારીખ 19/7/2021। એવી રીતે અહીંયા તમારું શું છે સરનામું લખવાનું રહેશે। પછી છે ડાબી બાજુએ, તમે જે વ્યક્તિને શું છે પત્ર લખો એ વ્યક્તિને યોગ્ય પ્રકારનું સંબોધન કરવામાં આવે પત્રમાં। તો અહીંયા આચાર્યને તમે શું છે તમે શિક્ષકશ્રીને પ્રશ્ન લખો છો ને, તો અહીંયા લખવાનું છે, સંબોધન કરવાનું છે માનનીય આચાર્યશ્રી। શું લખવાનું? માનનીય આચાર્યશ્રી સંસ્કાર પ્રાથમિક શાળા જય ભારત સાત જણાવવાનું કે હાલમાં કોરોનાની જે મહામારી ચાલી રહી છે તેથી શાળાઓ બંધ છે। કેના લીધે શાળાઓ બંધ છે વિદ્યાર્થી મિત્રો? તો કે કોરોનાની જે મહામારી ચાલી રહી છે તેથી શાળાઓ શું છે બંધ છે। એટલે સરકારશ્રીના આદેશ મુજબ આપ ઓનલાઈન શિક્ષણ ચલાવી રહ્યા છો, કેના આદેશ? તો કે સરકારશ્રીના આદેશ મુજબ આપ ઓનલાઈન શિક્ષણ ચલાવી રહ્યા છો, જે બધા બાળકોના હિતમાં છે। બધા બાળકોના શું છે હિતમાં છે, કે ઘર બેઠા શું છે શિક્ષણ મેળવી શકે, પરંતુ મારી પાસે મોબાઈલ લેવાની સગવડ નથી। ઘણા એવા એ બાળકો હોય કે જેના પાસે સ્માર્ટફોન ન પણ હોય, બરાબર, પરંતુ મારી પાસે મોબાઈલ લેવાની સગવડ નથી, જેથી હું ઓનલાઈન શિક્ષણમાં જોડાઈ શકતી નથી। આ મારા એકલીનો જ પ્રોબ્લેમ નથી,
દેશના ઘણા બાળકોનો પ્રોબ્લેમ હશે કે જે ગરીબ રેખા નીચે જીવી રહ્યા છે. જો ઓનલાઈન શિક્ષણ જ ચાલશે તો અમારું ભણતર અધૂરું રહેશે. જો ઓનલાઈન શિક્ષણ ચાલે તો શું છે, અમારા જેવા ગરીબ બાળકોનું શું છે, તો કે ભણતર અધૂરું રહેશે અને આગળ જતાં અમારા ભવિષ્ય પર શું થશે, અસર થશે. જેથી નોંધ લેવા વિનંતી હું આચાર્યને ઓફલાઈન શિક્ષણ જલ્દીથી શરૂ કરવા માટે વિનંતી કરું છું. કેને, તો કે આચાર્યને ઓફલાઈન શિક્ષણ જલ્દીથી શરૂ કરવા માટે હું વિનંતી કરું છું, જેથી મારા જેવા કેટલાય બાળકોનું ભણતર ના બગડે અથવા તો એવી વ્યવસ્થા કરું જેથી અમે પણ શિક્ષણ લઈ શકીએ. પછી તમારે અહીં શું લખવાનું, જમણી બાજુ, તો કે આપનો વિશ્વાસુ. જે પત્ર લખે ને એનું જ તમારે શું છે, અહીંયા નામ લખવાનું. એટલે કૃષ્ણા એ લખ્યું છે, ત્યાં શું છે, કૃષ્ણા એસ જેઠવા. આવી રીતે તમારે પત્ર લખવાનો રહેશે. હવે પ્રશ્ન નંબર ત્રણ. આપેલ પંક્તિનો વિચાર વિસ્તાર કરો. તમને અહીંયા સરસ મજાની પંક્તિ આપેલી છે, એનો વિચાર વિસ્તાર લખવાનો છે. તો પંક્તિ જોઈએ. સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી. સરસ મજાની પંક્તિ છે. સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રીભાવ સનાતન. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રીભાવ સનાતન. એટલે જોઈએ એની સમજૂતી વિદ્યાર્થી મિત્રો, તો કે આ પંક્તિમાં કવિ કહે છે કે વેર વેરથી સમતું નથી, પાપ કરવાથી પાપ દૂર થઈ જતું નથી. તમામ દુઃખોનું પ્રાચીન કાળથી જ ચાલતું આવતું ઔષધ એ મૈત્રીભાવ છે. પ્રાચીન કાળથી જ ચાલતું આવે છે. કયું ઔષધ, તો કે મૈત્રીભાવ. એ એક પ્રકારનું શું છે, ઔષધ. એટલે એ ઔષધ ચાલ્યું આવે છે. કોઈની સાથેના વેરનો બદલો વેર લેવાથી વાળી શકતો નથી. તેમ કરવાથી તો વેર પેઢીઓ સુધી ચાલતું જ રહે છે અને બંને પક્ષે ભારે નુકસાન થાય છે. શું થાય છે, બંને પક્ષે ભારે નુકસાન થાય છે. રાજપૂત રાજાઓ તેનું ઉદાહરણ છે. કોઈના પાપની સામે પાપ કરવાથી પાપનું પોટલું મોટું થાય છે. શું થાય છે, પાપનું પોટલું મોટું થાય છે. મિત્રતા જ રામબાણ એટલે કે ઉપાય કે દવા સમાન છે. મિત્રતા જ રામબાણ એટલે કે ઉપાય દવા છે. વેરી અને પાપી સાથે મૈત્રીભાવ રાખવાથી. કેની સાથે, વેરી અને પાપી સાથે મૈત્રીભાવ રાખવાથી વેર અને પાપ ટળે છે. બંને શું છે, તો કે વેર અને પાપ ટળે છે અને તેના હૃદયનું પરિવર્તન થાય છે. આપણે સૌની સાથે મિત્રતા રાખીએ અને જીવનને મધુર બનાવીએ. શું રાખવાનું છે, તો કે મિત્રતા રાખીએ અને જીવન મધુર બનાવીએ. જો હવે પ્રશ્ન નંબર ચાર. સમયપત્રકનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તમને સરસ મજાનું ટાઈમ ટેબલ આપ્યું છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર પેપરમાં જોજો વિદ્યાર્થી મિત્રો. પછી સમય આપ્યો છે કે આટલાથી આટલા સમયમાં આ વિષયનો તાસ, બરાબર. તો તમને સમયપત્રક એટલે કે ટાઈમ ટેબલ આપેલું છે, એને આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન. વિદ્યાર્થીએ અંગ્રેજીનું પાઠ્યપુસ્તક કયા કયા દિવસે નથી લાવવાનું. જો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ ખાસ વાંચવાનો, નથી લાવવાનું. આપણે એ બે ધડક જ ખાલી એમ કહીને અંગ્રેજીનું પાઠ્યપુસ્તક ક્યારે લાવવાનું છે તો આપણે અલગ જવાબ લખાવ. પણ અહીં તું વિદ્યાર્થી મિત્રો, અહીં નથી શબ્દ વાપર્યો છે, નથી લાવવાનું, બરાબર. તો જવાબ છે એનો, વિદ્યાર્થીઓએ અંગ્રેજીનું પાઠ્યપુસ્તક મંગળવાર અને બુધવારના દિવસે લાવવાનું નથી. કારણ કે મંગળવાર અને બુધવારના શું છે, અંગ્રેજીનો તાસ જ નથી, એટલે બે દિવસે નથી લઈ આવવાનું. પછી છે પ્રશ્ન નંબર 2. મયંક ગુરુવારના રોજ મીણિયા કલર શા માટે નહીં લાવ્યો હોય. મીણિયા કલર શા માટે ના લઈ આવ્યો ગુરુવારે, તો કે એનો જવાબ છે, મયંક ગુરુવારના રોજ મીણિયા કલર નહીં લાવ્યો હોય કારણ કે ગુરુવારના રોજ ચિત્રકલાનો તાસ જ ન હતો. કેનો, તો કે ચિત્રકલાનો તાસ જ ન હતો. પ્રશ્ન નંબર 3. સમયપત્રકમાં કયા બે વિષયના તાસ દરરોજ છે. એવા કયા બે વિષય છે કે જેનો તાસ દરરોજ આવે છે. તો જવાબ જુઓ,
સમયપત્રકમાં ગુજરાતી અને વિજ્ઞાન આ બે વિષયના છે ને કે તાસ દરરોજ આવે છે. ગુજરાતી અને વિજ્ઞાન આ વિષયના તાસ દરરોજ છે. તો એ પ્રશ્ન નંબર 4, એક જ દિવસે બે થી વધુ ભાષા શીખવાનો લાભ કયા કયા વારે મળશે? એવો કયો દિવસ છે બરાબર કે બે થી વધુ ભાષા ભણવાનો તમને લાભ થાય? વિદ્યાર્થી મિત્રો, ભાષાના વિષય એટલે કયા થશે ખબર છે? ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી. તો સંસ્કૃત તમને આમાં લગભગ નથી આપ્યું, તો આપણે છે ને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષયના જોશું. તો કે એવા કયા કયા ભાષા શીખવાનો લાભ મળે છે? તો એક જ દિવસે બે થી વધુ ભાષા શીખવાનો લાભ સોમવારે અને ગુરુવારે મળશે. ક્યારે મળશે? સોમવારે અને ગુરુવારે. પછી છે 5મો પ્રશ્ન, ગુરુવારે રિસેસ પછી કયા વિષયનો તાસ છે? ગુરુવારે રિસેસ પછી કયા વિષયનો તાસ છે? તો કે વિજ્ઞાનનો. કયા વિષયનો? વિજ્ઞાનનો. ગુરુવારે રિસેસ પછી વિજ્ઞાન વિષયનો તાસ છે. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 5, ફકરો વાંચી પ્રશ્નના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, તમને ફકરો આપ્યો છે, એ તમારે વાંચી લેવાનો રહેશે. આ વોલ્ટરવાળો ફકરો છે. તમે નાનકડા ધોરણમાં આ પાઠનો અભ્યાસ કરી ગયા છો કે વોલ્ટર શું છે, શારીરિક રીતે નિર્બળ હોય છે અને તે પોતાની જાતે કંઈ કામ કરી શકતો નથી, એવો વોલ્ટરવાળો પાઠ આવ્યો હતો. એટલે વોલ્ટરના મનમાં શું છે, એક પ્રકારનો આત્મવિશ્વાસ રહેલો છે કે હું પણ આના જેવું કામ કરી દઈશ. એટલે સરસ મજાનો ફકરો તમારે વાંચવાનો છે. આપણે જોઈએ એના પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન છે, ઇનામ મેળવનાર છોકરાએ વોલ્ટરના મનમાં કયો વિશ્વાસ જગાવ્યો? વોલ્ટર બેઠો હતો અહીંયા, જે સ્પર્ધા ચાલતી હતી ને અહીંયા, તો એક બાળક છે એ ઇનામ લઈને જાય છે, બધા તાળીઓના ગડગડાટ કરે છે બરાબર. તો ઇનામ મેળવનાર છોકરાએ વોલ્ટરના મનમાં કયો વિશ્વાસ જગાવ્યો? તો જવાબ આવશે ઊંચો કૂદકો લગાવવો. કયો વિશ્વાસ? બાકીના તો ઓપ્શન છે એ બંધ બેસતા નથી, એટલે ઊંચો કૂદકો લગાવવાનો. પછી છે બીજું, નીચેનામાંથી કયો ગુણ વોલ્ટરના વ્યક્તિત્વની ઓળખ નથી? વોલ્ટરના વ્યક્તિત્વની ઓળખ નથી એટલે હતાશ મન, એના વ્યક્તિત્વની ઓળખ નથી, એ આવશે. પછી છે ત્રીજો, અગાઉનો વિક્રમ તોડી નાખવો એટલે શું? અગાઉનો વિક્રમ, તો જવાબ જોઈએ એનો, અગાઉનો વિક્રમ તોડી નાખવો એટલે રેકોર્ડ તોડી નાખવો. શું થશે? રેકોર્ડ તોડી નાખવો. પછી છે પ્રશ્ન નંબર 4, ફકરામાંથી એવા બે શબ્દો શોધો કે એકબીજાના વિરોધાર્થી હોય. તમને બે શબ્દો ગોતવાના કીધા છે, પણ અહીંયા આપણે બેથી વધુ પણ લખેલા છે. તો પેલું છે, એમાં ઊંચો આપેલો છે તમને ફકરામાં, તો ઊંચોનો વિરોધાર્થી શું થશે? નીચો. પછી શ્રદ્ધા શબ્દ આપેલો છે ફકરામાં, તો શ્રદ્ધાનો વિરોધાર્થી અશ્રદ્ધા. પછી બળવાન છે, તો બળવાનનો વિરોધાર્થી નિર્બળ. આવી રીતે વિરોધાર્થી શબ્દ લખવાના છે. જુઓ પ્રશ્ન નંબર 5, ફકરાને તમે શું શીર્ષક આપશો? ફકરો આપેલો છે એને તમે શું શીર્ષક આપશો? તો આપણે ફકરાને શીર્ષક આપશું વોલ્ટરનો આત્મવિશ્વાસ. શું કહીશું? તો કે એ ફકરામાં વોલ્ટરનો આત્મવિશ્વાસ જોવા મળે છે. હવે છે પ્રશ્ન નંબર 6, તમારા શિક્ષણ કાર્ય માટે તમારા શિક્ષકે કરેલા પ્રયત્નો વિશે અહેવાલ તૈયાર કરો. શું તૈયાર કરો? અહેવાલ તૈયાર કરવાનો છે. તો જોઈએ, તો પેલું છે દ્વારકા. અહેવાલમાં તમારે કંઈ પણ પ્રકારનું નામ સરનામું કંઈ લખવાનું નથી, ડાયરેક્ટ ગામનું નામ અને તારીખ જ લખવાની છે. તો દ્વારકા 21/7/2001. હવે અહીંયા છે કે અમારી શાળા સંસ્કાર પ્રાથમિક શાળામાં દરેક શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સારા ભવિષ્ય માટે ખૂબ જ મહેનત કરે છે. કોણ મહેનત કરે છે? તો કે શિક્ષકો શાળાના વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે ખૂબ જ મહેનત કરે છે. વ્યવસ્થિત રીતે દરેક વિષયોનું બાળકને સમજ પડે એ રીતે જ્ઞાન આપે છે. શું છે? બાળકને સમજ પડે એ રીતે જ્ઞાન આપે છે. જો અક્ષર સારા ન આવે તો સલાહ સૂચના આપે છે. જો કોઈ બાળક તોફાન મસ્તી કરે તો સમજાવે છે. ભણતર સિવાયના કેટલાક પ્રોગ્રામ કરે છે જેથી બાળકો બધી રીતે કૌશલ્ય પ્રાપ્ત કરે, તેમજ સંસ્કાર અને સામાન્ય જ્ઞાનના પણ તાસ ગોઠવવામાં આવે છે. કેના? તો કે સંસ્કાર અને સામાન્ય જ્ઞાનના પણ તાસ ગોઠવવામાં આવે છે જેથી બાળકમાં
બુદ્ધિનો વિકાસ થાય. કેનો વિકાસ થાય? તો કે બુદ્ધિનો વિકાસ થાય. અને બાળકની નાનામાં નાની વાતને ધ્યાનમાં રાખવામાં આવે. કેને? કે નાનામાં નાની બાબતને ધ્યાન રાખવામાં આવે. મારી શાળાના શિક્ષકો મને ખૂબ જ ગમે છે. શું ગમે છે? મારી શાળાના શિક્ષકો મને ખૂબ જ ગમે છે. હાલમાં કોરોના જેવી મહામારીને કારણે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેવી? તો કે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો આ પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, તાઉતે આ વાવાઝોડાનું નામ છે. વિદ્યાર્થી મિત્રો, તાઉતે વાવાઝોડાની અસર વિશે 10-12 વાક્ય પર નિબંધ લખો. તાઉતે વિશે કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તાઉતે જે વાવાઝોડું આવ્યું હતું ને, તો કે શું છે, આપણા વિસ્તારમાં બહુ એની ખાલી સામાન્ય અસર જ જણાય હતી, બાકીના બીજા વિસ્તારમાં તો ઘણું બધું નુકસાન થયું છે. એટલે એ વાવાઝોડાની કેવી કેવી અસર થઈ છે એના વિશે આપણે લખવાનું છે. તો ચાલો આપણે લખીએ તાઉતે વિશે. તાઉતે વાવાઝોડાની અસરો, તો પહેલો ફકરો છે, વાવાઝોડા તાઉતે દીવના દરિયા કિનારે ત્રાટકવામાં 200 કિમીનું અંતર કાપ્યું હતું. ક્યાં? તો કે દીવના દરિયામાં. દરિયા કિનારે ત્રાટકવામાં 200 કિમીનું અંતર કાપ્યું હતું. તાઉતે 7 દિવસ પહેલાં દરિયામાં ઉદ્ભવ થયો. તાઉતે 7 દિવસ પહેલાં દરિયામાં ઉદ્ભવ થયો. તે પછી 5 રાજ્યો અને 2 કેન્દ્ર શાસનના પ્રદેશો પર તેની અસર થઈ હતી. કેટલા રાજ્યો? તો કે 5 રાજ્યો અને 2 કેન્દ્ર શાસનના પ્રદેશો પર તેની અસર થઈ. તાઉતે વાવાઝોડાની ખૂબ જ ખરાબ અસર થઈ હતી. કેવી? તો કે ખૂબ જ ખરાબ અસર થઈ હતી. વાતાવરણમાં પલટો આવવાથી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કેના સાથે? તો કે ભારે વરસાદ સાથે વરસાદ વરસ્યો હતો. અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. શું છે? વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. વરસાદના કારણે ઉનાળુ પાકને ખૂબ જ નુકસાન થયું. જો પાકને પણ શું થઈ ગયું હતું? નુકસાન થયું હતું. વરસાદના કારણે ઉનાળુ પાકને પણ ખૂબ જ નુકસાન થયું હતું. કેરીના પાકને પણ નુકસાન થયું હતું. તાઉતે વાવાઝોડાના કારણે કેટલાક લોકોએ સ્થળાંતર પણ કરવું પડ્યું હતું. સ્થળાંતર એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યાં પાણી ભરાણું હોય ત્યાંથી બધા લોકો જઈ અને બીજે સુરક્ષિત સ્થળે જાય એને કહેવાય સ્થળાંતર. એટલે લોકોએ સ્થળાંતર પણ કરવું પડ્યું હતું. આગળ જોઈએ, કેટલાક વૃક્ષો રસ્તા વચ્ચે પડી ગયા હતા. જો વાવાઝોડાને લીધે વૃક્ષો પડી જાય ને, તો વૃક્ષો રસ્તા વચ્ચે પડી ગયા હતા, જેથી વાહન વ્યવહાર થંભી ગયો હતો. શું થંભી ગયું હતું? વાહન વ્યવહાર થંભી ગયો હતો. કાચા મકાનો અને ઝૂંપડા તૂટી પડ્યા હતા. દરિયો તોફાની બન્યો હતો. દરિયો કેવો બન્યો હતો? તો કે તોફાની બન્યો હતો. લોકોને અનેક રીતે નુકસાન થયું હતું. શું થયું હતું? નુકસાન. લોકોને અનેક રીતે નુકસાન થયું હતું. પણ સરકાર શ્રી દ્વારા આ વાવાઝોડા દ્વારા થયેલ નુકસાનને સ્વયંભી સહાય આપી હતી. એટલે લોકોને વાવાઝોડામાં જે જે નુકસાન થયું હોય એ લોકોને સરકાર દ્વારા થોડી થોડી શું મળી હતી? કે સહાય મળી હતી. જુઓ પ્રશ્ન નંબર 8, શાળામાં પરીક્ષા લેવાની છે તેની વિગત જણાવતો SMS કે વોટ્સઅપ મેસેજ દ્વારા તમારા મિત્રને લખો. શાળામાં શું છે? પરીક્ષા લેવાની છે અને તમારા મિત્રને તમારે જાણ કરવાનું છે, તો મેસેજ દ્વારા કે વોટ્સઅપના મેસેજ દ્વારા તમારા મિત્રને લખો. હવે જો એક છોકરો લખતો હોય તો પ્રિય મિત્ર આવશે, અને જો એક છોકરી લખતી હોય તો પ્રિય સખી આવશે. એ સંબોધનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. છોકરો લખતો હોય તો શું આવશે? પ્રિય મિત્ર. અને છોકરી લખતી હશે તો પ્રિય સખી. બરાબર. તો ચાલો આપણે જોઈએ, કેમ છો? મજામાં ને? બરાબર. કેમ છો? મજામાં ને? પ્રશ્નચિહ્ન આવે. અને બધું કુશળ મંગળ હશે એવી મને આશા છે. અને જેમ કે તને ખબર જ છે કે આપણી આવતા અઠવાડિયે પરીક્ષા આવી રહી છે. કયા અઠવાડિયે? તો કે આવતા અઠવાડિયે પરીક્ષા આવી રહી છે. અને મને ખબર છે કે તમારી તૈયારી પણ થઈ જ ગઈ હશે.
શું કહે છે, અને મને ખબર છે કે તમારી તૈયારી પણ થઈ જ ગઈ હશે અને આજે એમનું ટાઈમ ટેબલ પણ આપણને મળી ગયું છે. પરીક્ષાનું શું છે, ટાઈમ ટેબલ મળી ગયું છે, જેથી આપણે બધા પણ પરીક્ષા માટે તૈયાર જ છીએ. મારા પણ મોટા ભાગના શું છે, મોટા ભાગના અહીંયા વિદ્યાર્થી મિત્રો આ શબ્દ નહીં આવે, બે વખત લખેલો છે, મોટાભાગના વિષયોની તૈયારી થઈ ગઈ છે. મોટાભાગના વિષયોની તૈયારી થઈ ગઈ છે. જો મને કંઈક વિષયમાં તકલીફ લાગે છે, બરાબર, કંઈક વિષયમાં તકલીફ લાગે છે, હું તને ચોક્કસ જણાવ્યું છે. અને જો તને કોઈક વિષયમાં તકલીફ લાગે તો મને ચોક્કસ જણાવજે. તમે હમણાં પરીક્ષાના ટાઈમ ટેબલ પર કેવી રીતે વાંચો છો, બરાબર, કેવી રીતે વાંચો છો તે પણ વાંચવાનો ટાઈમ ટેબલ મને શેર કરજે. બરાબર, કેવી રીતે વાંચવાના છો, તો તારો વાંચવાનો આ શું છે, આ શબ્દ છે તારો, તારો લખેલો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, તારો વાંચવાનો ટાઈમ ટેબલ મને શેર કરજે. તું કેટલા વાગે ઉઠ છો, બરાબર, તું કેટલા વાગે ઉઠ છો ને કેટલા કલાક દિવસમાં વાંચો છો વગેરે મને પણ તમારા તરફથી સંભળાવીને સારું લાગશે. આવી રીતે શું લખવાનું તમારે, તમારે મિત્રને પત્ર લખવાનો, છેલ્લે શું લખી દેવાનું છે, ધન્યવાદ. હવે જો પ્રશ્ન નંબર શું લખવાનું છે તમારે, 9. આપેલા પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખો. તો પેલું છે કે ઉદાહરણ શબ્દ જોડમાંથી કઈ શબ્દ જોડ અલગ છે, કઈ જોડ શબ્દ અલગ છે, તો કે આજુબાજુ, આજુબાજુ, ઉપર નીચે, આસપાસ. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂચના છે ને થોડી ખોટી લખાયેલી છે. શબ્દ જોડ હોય ને, જોડ હોય ને તમારે લખવાની છે. સૂચના તમારે પેપરમાં જોઈ લેવી, બરાબર વિદ્યાર્થી મિત્રો. પણ જવાબ તો યોગ્ય સાચો જ છે. તમારે એવા શબ્દ લખવાના છે કે બહુ બે વાર આવતા, તો કે આજુબાજુ, ઉપર નીચે અને આસપાસ. બરાબર, હવે પ્રશ્ન નંબર 2, કે આપેલ શબ્દ જોડમાંથી કઈ જોડ અલગ છે, કઈ જોડ અલગ છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ક્ષણ, ક્ષણ એટલે પળ અને ઘડી થાય જ, સરિતા એટલે રહેવાની નદી એ થાય, પછી છે આંખ છે, અહીં શબ્દ તમને આપ્યો છે આંખ, બરાબર, આંખ છે તો આંખને થાય, નયન અને નેત્ર એ થાય આંખ એટલે, તો અહીંયા પછી પથિક, પથિક એટલે મુસાફરને યાત્રી થાય. તો બધા સમાનાથી જોડ સાચા જ છે, એકેય જોડ અલગ પડતી નથી. તો જવાબ આવશે એક પણ જોડ અલગ પડતી નથી. હવે જોઈએ પ્રશ્ન નંબર 3, શબ્દ સમૂહનો ઉપયોગ કરી વાક્ય લખો. શબ્દ સમૂહનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું આ છે કે અકલનું શું છે, અકલનું તાળું ઉઘડવું. જો અહીં અકલનું તાળું ઉઘડવું, બરાબર, તેનો ઉપયોગ કરીને આપણે શું છે, વાક્ય બનાવવાનું છે. વાક્ય આ પ્રમાણે છે, મારી સખી પરીક્ષામાં નાપાસ થઈ, મારી સખી પરીક્ષામાં નાપાસ થઈ ત્યારે તેનું અકલનું તાળું ઉઘડ્યું, ત્યારે તેનું અકલનું તાળું ઉઘડ્યું. હવે પ્રશ્ન નંબર 4, ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરી એક વાક્ય બનાવીને લખવું. તમારે ઉદ્ગાર ચિહ્નનો શું છે, ઉપયોગ કરવાનો છે અને એક વાક્ય બનવાનો છે. આપણે વિરામ ચિહ્ન જોઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય, પ્રશ્નાચિહ્ન. શું કહેવાય, પ્રશ્નાચિહ્ન. પછી આને કહેવાય પૂર્ણવિરામ, ટપકું હોય એને પૂર્ણવિરામ, બરાબર. પછી અલ્પવિરામ, આમ હોય એવી રીતે શું છે, એને અલ્પવિરામ કહેવાય, બરાબર. પછી આ ડબલ અવતરણ ચિહ્ન, પછી સિંગલ અવતરણ ચિહ્ન, આવી રીતે હોય. તો આ છે ને એ ઉદ્ગાર ચિહ્ન છે. શું કહેવાય, આને ઉદ્ગાર ચિહ્ન કહેવાય. ઉદ્ગાર ચિહ્ન એટલે કે ઊભો લીટો ને નીચે ટપકું હોય એને શું કહેવાય, ઉદ્ગાર ચિહ્ન. તો એવું વાક્ય તમારે લખવાનું છે. ઉદ્ગાર ચિહ્ન ક્યારે વપરાય, તો કે જ્યારે આશ્ચર્ય દર્શાવતું હોય, વિસ્મય દર્શાવતું હોય ત્યારે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય. તો કે ઓહ કેવો વિશાળ દરિયો, એવું તમારે વાક્ય લખવાનું છે. ઓહ કેવો વિશાળ દરિયો, બે વખત શું મૂકવાનો છે, ઉદ્ગાર ચિહ્ન. જુઓ પ્રશ્ન નંબર 5, મધુર શબ્દનો વિશેષણ તરીકે ઉપયોગ કરીને લખો. મધુર શબ્દ છે ને વિશેષણ તરીકે હોય એવું તમારે ઉપયોગ કરીને વાક્ય લખવાનું. તો જવાબ છે મધ, મધ કેટલું મધુર છે,
બરાબર મધ કેટલું મધુર હોય છે? પ્રશ્ન નંબર 10, આપેલ શબ્દોની સંજ્ઞાના પ્રકાર પ્રમાણે અલગ તારવી લખો. તમને કૌંસ આપ્યા છે, એમાં જુદા જુદા શબ્દ આપ્યા છે. આપણે સંજ્ઞાનો વિડીયો વિદ્યાર્થી મિત્રો નાખેલો જ છે, તમારે જોઈ લેવાનો કે સંજ્ઞા એટલે શું, સંજ્ઞાના કેટલા પ્રકાર પડે છે, ભાવવાચકમાં શું આવે, જાતિવાચકમાં શું આવે, વ્યક્તિવાચકમાં, દ્રવ્યવાચકમાં, સમૂહવાચકમાં, વ્યક્તિવાચક, તમામ પ્રકારના આપણે શું છે સંજ્ઞાનો વિડીયો નાખેલો જ છે યુટ્યુબમાં. તો તમે જોઈ લેવો, તો તમને જોઈ લીધો હશે તો તમને તમારા માટે આ પ્રશ્ન સાવ સરળ છે. તો કે ભાવવાચક, ભાવવાચકની વ્યાખ્યા જોઈએ તો ભાવવાચક એટલે શું, તો કે જેને આપણે શું છે સ્પર્શી ન શકીએ પણ માત્ર શરીર દ્વારા અનુભવી શકીએ એને કહેવાય ભાવવાચક. હવે દયા અને આનંદ એવા બે શબ્દો છે, એમાં આવશે ભાવવાચક, દયા અને આનંદ. બરાબર, તમે આનંદને શું છે માત્ર ખાલી શરીર દ્વારા અનુભવી શકો છો, આનંદને તમે સ્પર્શ કરી શકો છો ના જ કરી શકાય ને, તો જે શરીર દ્વારા અનુભવી શકાય એને કહેવાય ભાવવાચક. પછી જો પર્વત, સરોવર, શહેર અને વૃક્ષ એ સમાન વિશે જે સમાન જાતિ છે તો એને જાતિવાચક કહેવાશે. અને વ્યક્તિવાચકમાં શું આવશે, સતલંજ, ભુજ અને નર્મદ. ફિક્સ તમને નામ આપી દીધું હોય કે આ પર્વતનું, આ નદીનું, આ શહેરનું, વ્યક્તિનું, તો એ વ્યક્તિવાચકમાં આવે. પરંતુ નામ ન આપ્યું હોય, સમગ્ર જાતિની વાત કરવામાં આવી હોય તો જાતિવાચક આવશે. જો પર્વત અહીંયા આપ્યું છે તમને, પર્વત આપેલું છે તો પર્વતની જાતિ તો ઘણી બધી હોય, પર્વત તો ઘણા બધા હોય, જેમ કે ગિરનાર, શેત્રુંજય, બરાબર, તો એ જાતિવાચક થયું. અને નામ આપ્યું હોય પર્વતનું ગિરનાર તો એ ગિરનાર શબ્દ આવી જાય વ્યક્તિવાચકમાં. સમજાણું ભાવવાચક એટલે કે તમે શું છે તો કે અનુભવી શકો શરીર દ્વારા, જાતિવાચક એટલે કે સમાન જાતિ એટલે બધી જાતિનો સમાવેશ થાય, અને વ્યક્તિવાચકમાં શું છે તો કે શહેર, નદી, ગામ, પર્વત બધાને શું છે ફિક્સ નામ આપ્યા હોય તો એને શું કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું છે ગુજરાતીનું સામયિક મૂલ્યાંકન કસોટીનો પેપર સોલ્યુશન છે પૂર્ણ થાય છે. તો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અસ્તુ.